मनसुख वसावा अने बीटीपीना एमएलए वच्चे आक्षेप करवामां आव्यो छे। प्रति आक्षेप जमीन मुद्दे सांसद द्वारा आवेदन बाद राजकीय गरमावो आव्यो छे। सांसदना आवेदनपत्र बाद छोटू वसावाए जाहेरमां चर्चानो पड़कार फेंक्यो हतो। मनसुख वसावाए छोटू वसावाने पत्र लखी चर्चा करवा आमंत्रण आप्यु छे। जिल्लाना चार स्थळोनो उल्लेख करी पड़कार फेंक्यो छे। मनसुख वसावाए लखेलो पत्र पोताना फेसबुक अकाउंट पर मूक्यो हतो। तो सांसद मनसुख वसावा और बीटीपी एमएलए वच्चे आक्षेप प्रति आक्षेप जमीन मुद्दे सांसद द्वारा आवेदन बाद राजकीय गरमावो। वधु माहिती आपसे संवाददाता हारून। हारून, समग्र मामलो शू छे? જણાવી દો કે બે દિવસ અગાઉ મનસુખ વસાવા જે વડોદરા સાંસદ છે તેઓ દ્વારા નેત્રંગ મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આવેદન પત્રની અંદર તેઓએ જે આક્ષેપો પડ્યા હતા કે ઝઘડિયાના જે બીટીપીના ધારાસભ્ય છોટું વસાવા છે તેઓએ જે નર્મદાના વિસ્થાપિતોની જે જમીનો છે તે પતાવી પાડી હતી અને ત્યારબાદ તેઓની ઉપર તેઓના પરિવારજનો દ્વારા ખેતી કરવામાં આવે છે, સાથે સાથે જે બીટીપીના જે આગેવાનો છે તેઓ ઉપર પણ તેઓએ આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે બીટીપીના આગેવાનો દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામ અને જે શોપિંગ સેન્ટરો છે તે ઉભા કરવામાં આવ્યા છે, સાથે જે જમીનો છે તે પતાવવાની કામગીરી પણ ચાલી રહી છે, સાથે સાથે જે કોળીને અને પથ્થરોનું જે બિઝનેસ હોય છે તે પણ ત્યાં આગળ ધમધમાવતો હોય તે પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તે પ્રકારના આક્ષેપો કરીને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર લખ્યું હતું। ત્યારબાદ તેઓએ આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ ગઈકાલે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સમગ્ર આક્ષેપોને નકાર્યા હતા અને રાજકીય ગણાવ્યા હતા અને ત્યારબાદ મનસુખભાઈ વસાવાને જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો હતો। ત્યારે મનસુખ વસાવાએ પણ આજે ચાર જેટલા સ્થળોનો ઉલ્લેખ કરીને પત્ર વાયરલ કર્યો છે અને છોટુ વસાવાને આમંત્રણ આપ્યું છે કે તેઓ બોલાવશે ત્યાં તેઓ ચર્ચા કરવા માટે તૈયાર છે। એટલે કે ભરૂચ જિલ્લાનું રાજકારણ અત્યારે વસાવા વર્સિસ વસાવા થઈ ગયું છે અને ગરમાયું છે। જી બિલકુલ હારૂન, જાણકારી માટે આપનો આભાર।